नमस्कार दर्शक मित्रों, ये जीवन है ना आजना कार्यक्रम साथे हूँ छू तोरल, स्वागत छे आजना कार्यक्रम मा। मित्रों, एवं कहवाय छे के सौथी मोटू दान एक कन्यादान छे, अने तेमा पण जे पिता ने आ जीवन मा एक पण दीकरीनुं कन्यादान करवानी तक पड़े ते भाग्यशाली पिता कहवाय छे। આજે આપની મુલાકાત એક એવા પિતા સાથે કરાવવા જઈ રહી છું જેણે અત્યાર સુધીમાં 860 દીકરીઓનું કન્યાદાન કર્યું છે। તો આવો સીધી મુલાકાત કરીએ આ વ્યક્તિ સાથે। સમાજના દરેક સક્ષમ લોકો જો નિરાધાર પરિવારનો હાથ પકડે તો ગરીબી અને લાચારી સમાજમાંથી લુપ્ત થઈ જશે। આવું કહેવું છે સુરત માં વસતા મહેશભાઈ સવાણી નું। મહેશભાઈ સવાણી એક એવું નામ જે કોઈનાથી અજાણ નથી, અને તેમની સેવાકીય પ્રવૃત્તિની સુવાસ પણ ઠેર ઠેર ફેલાયેલી છે। આજે દેખાય છે તે અને આનાથી પણ મોટો છે મહેશભાઈ નો પરિવાર। જી હા, વિશ્વાસ ના આવે પણ 800 થી વધુ દીકરીઓના કર્યા છે તેમણે કન્યાદાન। ન માત્ર કન્યાદાન કર્યા છે, તેઓને એક પિતાનો પ્રેમ પણ આપી રહ્યા છે। તેમની મુલાકાત લીધી ત્યારે અમે પણ અચંબિત થઈ ગયા કે દત્તક લીધેલી 800 થી પણ વધુ દીકરીઓ અને આ તમામને એક સમાન આટલો પ્રેમ કેવી રીતે કોઈ આપી શકે। યે જીવન હૈ ની ટીમ પહોંચી જ્યારે તેમની ઓફિસ, તો આખી ઓફિસ તેમની દીકરીઓના પ્રેમથી ભરી ભરી જોવા મળી। જે રીતે અને જે ભાવથી તે તેમની દીકરીઓ વિશે વાત કરી રહ્યા હતા તે જોઈને લાગે કે આ તેમની જ દીકરીઓ છે, અને આ તમામને વળાવીને તેમના સુખી જીવનની તેઓ સતત કામના કરી રહ્યા છે। આ તમામ દીકરીઓ સાથે તેઓ રોજ બરોજ સંપર્કમાં રહે છે, તેમના તમામ સુખ દુઃખમાં તેમની પડખે પણ ઉભા રહે છે। જ્યારે તેમની દીકરીઓ સાથે વાત કરી તો અમે વધુ અચંબિત થયા। તેમની વાતમાં મહેશભાઈ માટેનો પ્રેમ સ્પષ્ટપણે પડઘાતો હતો। મારા માટે જે બધું છે મહેશ પપ્પા છે। મેરેજ ની વાત કરું તો સગી દીકરીની જેમ એને બધું અમને સાચવીને બધો કરિયાવર પૂરો કર્યો છે। કદાચ મારા પિતાઓ તો એ પણ આટલું ન કરી શકત કે જેટલું મહેશ પપ્પાએ અમારા માટે કર્યું। અને પપ્પાના આવા પછીનો સમય અત્યારનો બધો બદલાઈ ગયો છે, હવે કોઈ ટેન્શન નથી। પપ્પા પણ હંમેશા એમ કહે છે કે હવે તમારા પપ્પા આવી ગયા છે તો હવે તમારે ટેન્શન લેવાની જરૂર નથી, ગમે તે ટાઈમે અડધી રાતે પણ જરૂર પડે છે તો પણ મહેશ પપ્પા અમને મદદ કરે છે। અનેક કાર્યોની સાથે મહેશભાઈએ એચઆઈવી ગ્રસ્ત બાળકીઓ માટે તૈયાર કરેલું જન્ની ધામનું નિર્માણ કાબિલેદાદ છે। નાની નાની દેખાઈ રહેલી બાળકીઓ એચઆઈવી ગ્રસ્ત છે। દુનિયા જ્યારે આવી બીમારીથી પીડાતા લોકોથી દૂર ભાગે છે ત્યારે મહેશભાઈ તેમને ગળે લગાડે છે અને દિલથી અપનાવીને એક પિતાનો પ્રેમ પણ આપે છે। દરેક દીકરીઓ પોતાની આંખમાં હજાર સપના સેવતી, તેને જીવતી અને તેને સાકાર કરવા પોતાની આ દુનિયામાં ખુશી ખુશી જીવી રહી છે, અને આ તમામને ન માત્ર સપના જોવાની હિંમત, એ સપના સાકાર કરવાની અનુકૂળતા અને વાતાવરણ પણ આપે છે મહેશભાઈ। મહેશભાઈની આ લાગણીના, તેમની દીકરીઓ માટેના પ્રેમના અમે સાક્ષી બન્યા, અને આજે તમે પણ તેમને મળીને કહી ઉઠશો યે જીવન હૈ। સુરતના રહેવાસી મહેશભાઈ સવાણી સાથે સીધી વાતચીતનો દોર શરૂ કરીશું અને જાણીશું તેમની પાસેથી તેમના કન્યાદાનની આજે યાત્રા છે તેની કેટલીક સુખદ વાતો। મહેશભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે અમારા કાર્યક્રમમાં। ઘણી બધી વાતો આપની સાથે કરવી છે, આપ ઘણી બધી સામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છો તે વાત પણ કરવી છે,
પરંતુ આટલી બધી દીકરીઓનું કન્યાદાન કરવાની જે યાત્રા શરૂ થઈ, જે વિચાર સૌથી પહેલો આવ્યો, એ કેવી રીતે અને ક્યારે શરૂ થઈ યાત્રા? 2008 થી આ યાત્રાની શરૂઆત થઈ. જી, અમારી સાથે અમારા એક મારા મોટા ભાઈ ઈશ્વરભાઈ સવાણી, જે અમારી સાથે ડાયમંડ વ્યવસાયમાં જોડાયેલા હતા, જી, અને એમની બે દીકરીઓ અમૃતા અને મિતુલા, અને એમના લગ્નના એક વીક પહેલા એમનું એટેકથી અવસાન થયું. અને પેલી બે દીકરીઓ મને ભગવાને એ અવસર આપ્યો કે એ બે દીકરીના કન્યાદાન મારે તો થાય. જી, અને ત્યાર પછી અમે એવું નક્કી કર્યું કે અમારા તો ભાઈ હતા ઈશ્વરભાઈ, અને આ દીકરીઓને જો આવી હાલત થતી હોય તો જેને પપ્પા જ ન હોય એને કેવી હાલત થતી હશે. જી, અને ત્યારથી 2009-2010 હું અલગ અલગ જગ્યાએ અમે કન્યાદાન કરવા જતા. જી, જે દીકરીના પિતાની છત્રછાયા ન હોય એને આપણી પોતાની દીકરી માનવાની અને એનું કન્યાદાન કરવાનું, અને આજીવન એને પપ્પાની છત્રછાયા હોય એવો એને પ્રેમ અને ઉફા આપવાની. બિલકુલ, શરૂઆત પરિવારથી થઈ, ત્યારબાદ હવે તો સમાજની દરેકે દરેક દીકરીઓ જે બાપ વિહોણી છે તેઓને આપ પિતાની હૂંફ પણ આપો છો. ન માત્ર કન્યાદાનની વિધિ કરો છો, પરંતુ લગ્ન સમયની જે કોઈ જવાબદારી છે, લગ્ન બાદ પણ આપ તેમની પાછળ એકદમ પિતાની ઢાલ બનીને ઉભા રહો છો, એ બધું કરવાની જે પ્રેરણા મળે છે, અને ખાસ કરીને જે રીતે આખો સિલસિલો આગળ વધી રહ્યો છે, કેવા એ અનુભવો અને કેવી યાદો છે? મેં જેમ જેમ અમે મેરેજમાં આ બધી દીકરીઓને અમે જે લગ્ન કરાવીએ છીએ, લગ્ન કરાવવા અને એની પાછળ ખર્ચો કરવો એ બહુ મોટી વાત નથી, પણ લગ્ન પછી એમની સાથે સંબંધો રાખવા અને લગ્ન પછી એમની જે જવાબદારીઓ લેવી એ બહુ મોટી વાત હોય છે. અને જે દીકરીને પપ્પા ન હોય, સમજી લો કે 2-3 વર્ષની દીકરી હોય અને પપ્પા એક્સપાયર થઈ ગયા હોય, અને એ જે પરિસ્થિતિમાંથી બહાર નીકળ્યા હોય, અને એના દીકરી કરતા દીકરીના મમ્મી જે વિધવા બેન છે એ જે પરિસ્થિતિમાંથી બહાર નીકળ્યા હોય એ ખૂબ જ દુઃખદ, એકદમ દુઃખદ એમની વાતો હોય છે. અમે જે દીકરીઓ અમને પત્ર લખતી હોય છે એ અમે લાગણીના વાવેતરીનો સંબંધ બહુ ભાવના એમ બે બુકો અમારી પ્રકાશિત થઈ છે. એમાં એ દીકરીના લખેલા પત્રો મેં કાજલબેનને આપ્યા હતા, કાજલ ઉજાવીને, તો એમણે એવું કીધું કે આ પત્રમાં મહેશભાઈ એક પણ શબ્દ ઉમેરવાની જરૂર નથી અને એક પણ શબ્દ ઓછો કરવાની જરૂર નથી, આ લાગણી જે લખાયેલા પત્ર છે ને આની કરતા ઊંચી ભાષા દુનિયાનો કોઈ પત્રકાર નહીં લખી શકે. મહેશભાઈ, ખાસ કરીને સમાજ હવે જે રીતે બદલાઈ રહ્યો છે, એવું કહેવાય છે કે લોકોમાં સ્વાર્થ વૃત્તિ હવે ખૂબ વધી રહી છે, લોકો જવાબદારી પોતાની પણ નથી લેવા માંગતા, અન્યની જવાબદારી લેવાની તૈયારી તો કોઈ જ નથી દર્શાવતું, તેમાં આટલા બધા લોકોની જવાબદારી ઉઠાવવી, આપ દીકરાઓની ફી ભરવાનું કામ કરો છો, વિધવા બહેનોને સહાય કરવાનું કામ કરો છો, આટલી બધી દીકરીઓના કન્યાદાન, અને ત્યારબાદ પછી પણ તેઓની ઘરે જ્યારે સંતાનનો જન્મ થવાનો હોય તેની પણ જવાબદારી નિભાવો છો, આ બધી જવાબદારી ભાર ન સમજીને જવાબદારી જે રીતે નિભાવી રહ્યા છો, કેવી રીતે આટલો બધો પ્રેમ હૃદયમાં ભરી શકાય છે? શરૂઆતમાં અમને એવું લાગતું કે આ બધું કઈ રીતે કરી શકશું, જી, પણ કુદરત સાથે હોય છે અને ભગવાન પણ એની સાથે હોય છે જેને સારું કામ કરવું હોય. અને જ્યારે મેં પ્રથમવાર મારા બાપુજીની જન્મ તારીખ નિમિત્તે મેં વયોત્સવ પ્રોગ્રામ કર્યો ત્યારે અમે એવું નક્કી કર્યું કે કંઈક નવું કરીએ, કંઈક કોઈના કામમાં આવીએ, અને બાપુજીના પ્રોગ્રામથી અમે બધા બાળકોને કે જેને આખા સુરત સિટીમાં જે બાળકોના પપ્પાની હયાતી નથી એમની ફી ભરી, બાની બર્થડેમાં એવું નક્કી કર્યું કે એમનું એ બધી વિધવા બહેનોના પરિવારનું મેડિકલ કરવું. પછી એક મનમાં જે આપણે કામ કરીએ અને સંતોષ આપણને મળતો હોય છે, અને એ ખુશીથી મને પછી વિધવા બહેનોના એવા કનેક્શન કોન્ટેક્ટ થવા મળ્યા કે ભાઈ અમારી દીકરી પણ આવવાની છે, અમારી પાસે કંઈ નથી, તો આ જવાબદારીઓ ધીમે ધીમે ફી ભરવાથી માંડીને પછી મેડિકલ અને પછી પરણાવવાનું, અને પરણાવ્યા પછી એમને જીયાણું, એ જીયાણું પણ પછી ધીમે ધીમે અંદર આવી ગયું. પણ એક વસ્તુમાં બહુ ખૂબ જ દિલને બહુ આનંદ આવે છે, કેટલા રૂપિયા જાય છે, કેટલું ડોનેશન થાય છે એ સવાલ નથી હોતો, પણ એનાથી મારી દીકરી કેટલી ખુશ રહે છે એ સવાલ અગત્યનો બનતો હોય છે, અને એને દીકરીના મોઢા ઉપરનું જે હાસ્ય હોય એ તમારી ખુશી હોય છે. અને અમને અમે દર વર્ષે જે મેરેજ કરીએ તો સમજી લો કે ગયા વર્ષે સંવેદના એક દીકરીના લગ્ન હતા, તો એમાં એની આગળના જે લગ્ન હતા લાગણીના વાવેતર સંબંધ બહુ ભાવના, તો એ બધી દીકરીઓ જૂની દીકરીઓ નવી દીકરીની જવાબદારી લેતી હોય છે, જૂના જમાઈઓ છે
એ જે ગયા વર્ષના લગ્નમાં છે એ કંઈ ને કંઈ પોતપોતાની ડ્યુટી સંભાળતા હોય છે, જમણવારનો ડિપાર્ટમેન્ટ સંભાળતા હોય, સરબતનો ડિપાર્ટમેન્ટ સંભાળતા હોય. એમ અમારો પરિવાર આજે 780 દીકરીઓ અને 780 જમાઈઓ છે. આખું એક પરિવાર ફૂલ પ્રૂફ એક પરિવાર થઈ ગયું છે. બધી દીકરીઓ એકબીજાના કોન્ટેક્ટમાં છે, બધા જમાઈઓ એકબીજાના કોન્ટેક્ટમાં છે, સાથે ફરવા જાય છે, સાથે મળવા આવે છે. દીકરીઓ બધી પોતાની સગી બહેનો હોય એની જેવો એ લોકોમાં પ્રેમ હોય છે, અને કુમારોમાં પણ પોતે સગા સાધુ ભાઈઓ હોય એવો એ લોકોનો નાતો બની જાય છે. કુલ તમે જે રીતે કામ કરી રહ્યા છો, સ્વાભાવિક રીતે ખૂબ જ નોખું કામ છે, ખૂબ જ ઉમદા કામ છે અને સારા વિચાર સાથે કરવામાં આવી રહેલું કામ છે. તમારો પોતાનો એક વ્યવસાય છે, એમાં પણ તમે એટલા વ્યસ્ત રહેતા હશો, પછી આ પ્રકારના જે કોઈ કામ આપ સામાજિક કરી રહ્યા છો એમાં પણ ઘણો સમય આપવો પડતો હશે, સાથે સાથે આપ જેટલી દીકરીઓના લગ્ન કરાવ્યા છે, આપની સાથેની મુલાકાતમાં મેં જાણ્યું કે આપ દરેકના ઘરે જાઓ છો, વાર તહેવારે પ્રસંગે એ જે કંઈ સાચવવું પડતું હોય વ્યવહારે બધો જ વ્યવહાર સાચવો છો, આ બધો સમય કેવી રીતે તમે મેનેજ કરો છો, કેવી રીતે આ બધું ચાલે છે? સમય તો બધાને ભગવાને સરખો જ આપ્યો છે 24 કલાક, જી, અને સમય કાઢવો નથી પડતો, સમય હોય જ છે. આપણે ઘણા બધા એમ કહેતા કે મારી પાસે સમય નથી, પણ જેના માટે તમારે સમય કાઢવો હોય તો સમય નીકળે જ છે. અમે વર્ષમાં 10 દિવસ એવા નક્કી કરીએ કે દીકરીઓના ઘરે બેસવા જવું છે, એટલે જે દીકરીના આવતા વર્ષે લગ્ન હોય એ દીકરીઓના પહેલા પિયરિયામાં બેસવા જઈએ અને લગ્ન પછી એના સાસરિયામાં બેસવા જઈએ. એટલે અમારા સમયોને પણ એમ ના લાગે કે અમારા ઘરે નથી આવતા, એટલે અમે દીકરીના પિયર પક્ષમાં એટલે માતાને પણ અમે સાંભળીએ, અને એક માનવ હૃદય જે એના મન એના મનમાં જે વેદનાઓ ભરાયેલી હોય એના પતિના મરણ પછીની એ ખાલી થાય અને એનું દિલ હળવું થાય, અને દીકરીઓ અમને લેટર દ્વારા એમનું મન હળવું કરતી હોય છે. અને દીકરીના લગ્ન પછી દીકરીના ઘરે આપણે જઈએ તો એના પપ્પા આવ્યા એનો જે એનો એક ઉમંગ હોય છે, અને એ ઉમંગને એઝ ઇટ ઇઝ રાખવા માટે હું દરેક દીકરીના ઘરે જાઉં છું. મહેશભાઈ સવાણી સાથેની અવનવી વાતો લઈને પાછા ફરીએ છીએ. ક્યાંય ના જતા જોડાયેલા રહો આ કાર્યક્રમ સાથે. સમય છે એક બ્રેકનો.